બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે, ત્યારે હવે બનાસવાસીઓએ ખૂબ જ તકેદારી લેવાની જરૂર છે. તો આ તરફ કોરોનાના સંક્રમણને રોકવા જિલ્લા વહીવટીતંત્ર કામે લાગી ગયું છે અને કોરોના સંક્રમણને અટકાવવા શક્ય એટલા પ્રયાસો કરાઈ રહ્યા છે, જેમાં કોરોના સંક્રમણ એટલી હદે વધી રહ્યું છે કે બનાસકાંઠાની જનતા દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવાની ફરજ પડી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે શનિવાર અને રવિવાર બે દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. જો કે આ અંગે ગંભીરતા દાખવી થરા નગરપાલિકાએ શનિવાર રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી તમામ રોજગાર ધંધા બંધ રાખવા અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ આટલી હદે વધ્યું હોવા છતાં થરામાં લોકો લગ્નસરાની ખરીદીમાં મશગુલ બની કોરોના ગાઈડલાઇનના નિયમોને ભૂલી બજારમાં લોકો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે. દુકાનોમાં પણ જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડ નજરે પડી રહી છે. તો બીજી તરફ ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં 110 પોઝિટિવ કેસ આવતા આ નિર્ણય લેવાયો છે. ગઈકાલે ખીમાણા ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતના બધા અમારી બોડી અને ગ્રામજનો સાથે મળે અને ચર્ચા કરેલ કે કોરોનાની પરિસ્થિતિ થોડીક ખરાબ છે, એના લીધે ગ્રામજનો અને ગ્રામ પંચાયતના બોડીના મોરસોએ સાથે મળી અને લોકડાઉનનો વિષય વિચાર્યો. એટલે કોરોનાની પરિસ્થિતિ ઉપર ધ્યાનમાં લઈ અને શનિ અને રવિવારના બે દિવસ લોકડાઉન કરેલ છે. એમાં ખીમાણા ગ્રામ પંચાયતની બોડી અને ખીમાણા સર્વ ગ્રામજનોનો સાથ સહકારથી બંધ પણ સારો પાળ્યો છે ગ્રામજનોએ.